નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ એકમાં જોયું કે લેખિકા છે હેમાંશી શેઠ, એમને બિલાડીઓ ગમતી હોય છે, એમના મિત્રો છે એ એમના માટે બિલાડીના બચ્ચા છે એ એમને ભેટ સ્વરૂપે મોકલે છે. જ્યારે એ બચ્ચા ઘરે આવે છે ત્યારે લેખિકા ઘરે હોતા નથી અને એના મમ્મી છે એમના ખાડે એમની સાર સંભાળે લેવાની આવે છે. જ્યારે એ સ્ટેશન પહોંચે છે ત્યારે એમને ખબર પડે છે કે એમના મિત્રોએ એમના માટે બિલાડીના બચ્ચા મોકલ્યા છે. ત્યારે ખૂબ જ ઉત્કંઠા સાથે એ પોતાની ઘરે આવે છે, એ બચ્ચાને જુએ છે અને એમની સાથે દોસ્તી કરે છે. એમની મમ્મી છે એ એમને બોલાવવા માટે આવે છે. ત્યાં સુધી આપણે ભાગ એકમાં જોયું. હવે આગળની જે પ્રાણી કથા છે એ ભાગ બેમાં આપણે જોઈએ. બાઈએ બબડતા ડોકિયું કર્યું અને ખુશ થઈ ગઈ. હું પગ લંબાવી ઓરડામાં બેઠી હતી અને ત્રણેય ઝીણકલા હરખેલા થઈને રમતા હતા. એના મમ્મી છે એ લેખિકાને બોલાવવા માટે આવે છે. એ લેખિકાને જોઈ એના મમ્મી એકદમ ખુશ થઈ જાય છે. એ અંદર આવે છે રૂમમાં, રૂમનું જે દ્રશ્ય છે એ જુએ છે અને એકદમ ખુશ થઈ જાય છે. કારણ કે લેખિકા પગ લંબાવીને બેઠા હોય છે અને પેલા ત્રણેય બચ્ચા છે એ એમના પગ પાસે રમતા હોય છે. ગેમ રમતના અજબ ગજબ ખેલ ચાલતા હોય ત્યાં ખાવાનું કોને યાદ આવે. લેખિકા છે એ કહે છે કે આ બિલાડીના બચ્ચા છે એ ખૂબ સરસ મેલ કરતા હતા, રમત કરતા હતા, તો એમને જોવામાં એટલા વ્યસ્ત થઈ ગયા કે પોતાને જમવાનું પણ યાદ આવતું નથી. આમે બિલાડી એક અત્યંત આકર્ષક છટાવાળું પ્રાણી છે. લેખિકા છે એ જણાવે છે કે બિલાડી છે એ એકદમ આકર્ષક અને છટાવાળું પ્રાણી છે. છટાવાળું એટલે રૂવાદાર. એના ઠાંઠની તો સી વાત કરવી, જેણે પાળ્યું હોય એને નજીકથી જોયું હોય એ જ જાણે કે બિલાડી છે એ એકદમ છટાવાળું પ્રાણી છે. જેણે પાળી હોય અને જેમને બિલાડીને એકદમ નજીકથી જોયું હોય એને જ એમના વિશેની ખબર પડે. ટટ્ટા ડોક રાખી લાંબા પગ કરી નિરાંતે બેઠી હોય તો વાઘની નાની આવૃત્તિ લાગે. બિલાડી છે ટટ્ટા ડોક કરી અને આગળના પગ લાંબા કરી અને આરામથી નિરાંતે બેઠી હોય તો એવું લાગે કે જાણે નાનકડો વાઘ બેઠો છે. એકદમ વાઘ જેવી જ એ દેખાય છે. એકાગ્રચિત્તે પંજું ભીનું કરી કરીને મો સાફ કરતી હોય ત્યારે અરીસો ધરવાનું મન થઈ જાય કે બિલાડી છે એ પોતે એક જીતે એકદમ એકાગ્ર બની અને પોતાના પગનો પંજો છે એ જીભથી ચાટી અને જ્યારે સાફ કરતી હોય ત્યારે આપણને એવું લાગે કે એની સામે આપણે અરીસો ધરીએ. કોઈ પણ ચીજને અપાર કુતૂહલતાથી બાહ્ય નજરે એવું જુએ કે દુનિયાનો શ્રેષ્ઠ જાસૂસ પણ બાજુ પર નેસામાં મસ્તી મજાકમાં પોતાની પૂંછડી પકડવા જે રીતે ગોળ ગોળ ફરે છે તે જોઈને હસી હસીને બેવડા થઈ જવાય. બિલાડી છે એ પોતાની આસપાસ એકદમ કુતૂહલતાથી અને એકદમ બારીકાઈથી એવી રીતે જુએ કે જાણે એ દુનિયાની કોઈ શ્રેષ્ઠ જાસૂસ છે એ પણ એની પાસે ઝાંખો પડે. અને અમસ્તી પોતાની જ પૂંછડી પકડવા માટે એ જે ગોળ ગોળ ફરતી હોય છે એને જોઈ અને ખૂબ હસવું આવે છે. મને તો કદી સમજાયું નહીં કે આવા રૂપાળા પ્રાણીને જોઈને કોઈને ભડભડ કરીને ભગાડવાનું મન સી રીતે થાય. લેખિકા છે એ કહે છે કે મને તો સમજાતું નથી કે આ બિલાડી છે એ આટલી સરસ હોય છે, એમને જોઈ અને કોઈને એમને હળહળ કરી અને એમને ત્યાંથી ભગાડવાની ઈચ્છા કઈ રીતે થતી હશે. અમારા વીઆઈપી નિવાસને અમને શોભે એવા નામ એમને આપ્યા. લેખિકા છે એ જણાવે છે કે પોતાને એમના પરિવારને અને જે રીતે સારા લાગે એવા નામ આ ત્રણેય બિલાડીઓને આપવામાં આવે છે. બિલાડીઓ મેબલ અને રાસેલ, બે બિલાડી હોય છે, એનું નામ રાખે છે મેબલ અને બીજીનું નામ રાખે છે રાસેલ. બિલાડો થિયાડોર, બિલાડો જે છે એ બિલાડાનું નામ થિયાડોર પાડે છે.
બરાબર ગોઠવાય નહીં ત્યાં સુધી ઉપર મારા ઓરડામાં રહે અને ત્યાંથી અગાસીમાં જઈ શકે જેથી એમને પૂરી મોકળાશ રહે અને એમને અમને નિરાંત એટલે એ લોકો છે એના ઘરના સભ્યો એવું નક્કી કરે છે કે જ્યાં સુધી આ ત્રણેય બચ્ચાઓ છે એ ઘરની અંદર બરાબર સેટ ના થઈ જાય ત્યાં સુધી એ લેખિકાના રૂમમાં ઉપર જ રાખવા કારણ કે એના ઘરમાં ઓલરેડી બીજી દેશી બિલાડીઓ હતી કદાચ આ બંને એકબીજાને જુએ અને એકબીજાને સાથે ઝઘડી પડે તો એવો ઘરના લોકોને ડર હતો આથી એવું નક્કી કરે છે કે શરૂઆતમાં થોડા દિવસ છે એ આ બચ્ચાને ઉપર જ લેખિકાના રૂમમાં રાખવા અને ત્યાંથી એ લોકો ઉપર જઈ શકે અગાસી પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કરીને એને મોકળાશ રહે અને એ પોતે રમી શકે બચ્ચાઓને મજા આવે ઘરનું દેશી બિલાડીનું મૃદ તો ખાઈ પીને માતેલ થયેલું માતેલ એટલે માત થયેલું કે મદમસ્ત થયેલું કે નશામાં હોય એવું કે ઘરનું એમની ઘરની જે દેશી બિલાડીઓ છે એ બિલાડીઓ જે છે એ તો બધી ખાઈ પી અને સરસ મજાની નશામાં હોય એવી રીતે હતી ઘરનો અને આસપાસનો ખૂણે ખૂણો જાણે એમની તો દાદાગીરી ચાલે કે એમના ઘરના ખૂણે ખૂણામાં બિલાડીને જ્યાં જવું હોય ત્યાં બધી જગ્યાએ જવાની છૂટ અને બધી જગ્યાએ દાદાગીરી ચાલે મતલબ કે એમનો પણ ઈચ્છા થાય એ ઘરમાં સોફા પર બેસે બેડ પર બેસે નીચે બેસે ઈચ્છા થાય એ જગ્યાએ એ બેસે આ ત્રણ તો મુંબઈ ગરા સોફિસ્ટિકેટેડ એટલે કે આ ઈ દેશી બિલાડી તો ગમે ત્યાં રહેતી પરંતુ આ તો મુંબઈ ઘરો હતા મુંબઈથી આવેલા હતા એકદમ સોફિસ્ટિકેટેડ હતા સોફિસ્ટિકેટેડ એટલે વ્યવહાર દક્ષ ખૂબ સરળ અને સુંદર એવા દૂધ બિસ્કિટ અને ઈંડા ખાય દેશી બિલાડીઓને તો ગમે તે આપો એ ખાઈએ પરંતુ આ લોકોને તો દૂધ બિસ્કિટ અને ઈંડા ખાવા માટે જોઈતા ખાવાનું પણ ઘડિયાળના કાંટે કે સમયસર જ એમને ખાવાનું જોઈએ અને કુદરતી હાજત માટે માટીનો ખોફલો એમને કુદરતી હાજત માટે માટીના ખોફલાની જરૂર પડે એ ગમે ત્યાં બહાર કંઈ દેશે નહીં આમે કોઈ વાર ન ફાવે તો બાથરૂમમાં ભરાઈને ખાટ પર બેસી આવે એવા સાફ સુથરા કે જો એ માટીના ટોપલામાં પણ એને ઘણી વાર ન ગમે તો એ બાથરૂમમાં જ જતા કુદરતી હાજત માટે અને એકદમ પોતે પોતાના શરીરને સાફ સુથરું રાખતા ખાટલા પર આપની આસપાસ પથરાઈને ઊંઘવા જોઈએ એ લોકો એકલાની નીચે સૂવે નહીં પરંતુ પલંગમાં આપની સાથે જ મારે જ સૂવે ખાવાની રકાબીમાં વાસ ન આવવી જોઈએ એ જે ખાતા હોય છે ખાવાનું એ ખાવાની જે રકાબી હોય એમને ખાવાનું પીરસવાની જે વાસણ હોય એમાં વાસ આવવી જોઈએ નહીં ભારે નખરાય એમના તો એમે અમે ક્યાં કોઈ દી આવી બિલાડીઓ જોઈ હતી કે એ લોકો છે એમના ખૂબ નખરા એને સાચવવા ખૂબ અઘરા પડે કેમ કે એને સમયસર જમવા જોઈએ જમવાનું પડે એને ફિક્સ જ કે દૂધ બિસ્કિટ અને ઈંડા જ ખાય કુદરતી હાજર માટે પણ એની વ્યવસ્થા અલગ જ કરવી પડતી અને એના જમવાનું ખાવા પીવાનું વાસણ ખૂબ ચોખ્ખા રાખવા પડતા એટલે જરા કે એમાં વાસ આવે તો ચાલે નહીં લેખી કાઢે છે અમે પણ હતી બિલાડી ક્યારેય જોઈ નહોતી આ પછી તો રોજ સાંજે ઘરે આવતા મને પાંખો ફૂટતી લેખિકા છે એ કહેતા એ બચાવ્યા પછી તો જાણે રોજ ઘરે આવવા માટે પોતાને પાંખો ફૂટતી એટલે કે એ ઘરે આવવા માટે ખૂબ આતુર રહેતા કારણ કે એમને આ બચ્ચા સાથે સમય પસાર કરવો હોય ઓરડામાં બેસી બારણું બંધ કરી પહેલા ખાણી પીણી ચાલે પછી અગાસીમાં સીધા પહોંચીએ પહોંચે અમારી મંડળી કે પહેલા તો એ ઘરે હવે અને દરવાજો બંધ કરી અને ખાવા પીવાનું નાસ્તા પાણી કરે અને એ પછી એ લોકો અગાસીમાં રમવા માટે જતા નારંગી ઉછળમાં કાળા રેશમી આકાર ઉછળતા કૂદતા મસ્તીએ ચડે દિવસ આથમતો હોય અને નારંગી કેસરી જેવું આકાશ હોય અને એ કેસરી રંગમાં આ કાળા રંગની નાની નાની આકૃતિ મસ્તી પર ચડે એ જોવાની મજા જ કઈ અલગ હોય અગાસીમાં એક તરફ નાળિયેરના પાન ઝડુંબે જરૂરે એટલે ડોલે અગાસી છે એ અગાસીમાં એક તરફ નાળિયેરીના પાન છે એ ડોલતા હતા એ ડોરે પાનને વળગી સંતુલાના ભાત ભાતના કેલ દેખાડીને ચકિત કરી દેતો હતો થિયા ડોર છે આ હલતા પાન છે એ પાન પર
थैंक यू फॉर ज्वाइनिंग अस।